કેશોદ પંથકમાં ખેડૂતો દ્વારા શુક્રવારના રોજ અપાયેલા બંધના એલાને શાકભાજી એસોસિએશનના વેપારીઓએ ટેકો જાહેર કર્યો છે. કેશોદ પંથકમાં ખેડૂતો દ્વારા શુક્રવારના રોજ અપાયેલા બંધના એલાને શાકભાજી એસોસિએશન સહિતના વેપારીઓએ ટેકો જાહેર કર્યો છે. કેશોદ તાલુકામાં ખેડૂતોના પ્રશ્નોનો હલ નહીં આવતા ખેડૂત હિત રક્ષા સમિતિ દ્વારા 8 જૂનના રોજ બંધનો એલાન આપવામાં આવ્યું છે, જેને કેશોદના વેપારી સંગઠનોએ સમર્થન આપી ટેકો જાહેર કર્યો છે. ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના સદસ્યો વરત લાડાણીએ ગુજરાતભરમાં જે કિસાનોને લઈ કિસાનોની વિવિધ માંગને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે, જણસી દૂધ અને શાકભાજીના ભાવને લઈ, તે અનુસંધાને કાલે તારીખ 8 શુક્રવારના રોજ કેશોદ શહેરના દરેક વેપારીઓ જડબેસલાક બંધ પાડી અને સરકારશ્રીની ખેડૂત વિરોધી રીતિનીતિની જે સ્મશાન યાત્રા કાઢવાની છે તેમાં તાલુકાભરના ખેડૂતો ઉમટી અને આ વિરોધ પ્રદર્શિત કરવાના છે, જે અનુસંધાને દરેક વેપારી એસોસિએશન અને વેપારી મહામંડળનો પણ ટેકો મળેલો છે, જેથી ખેડૂતો પોતાની વિવિધ માંગને લઈ અને કાલે કેશોદના રોડ ઉપર ઉતરી પડવાના છે. અને કેશોદ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ આ મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ કે કાલે કેશોદ સદંતર બંધ હોય એટલે કોઈ વેપાર ખરીદી અર્થે કેશોદની અંદર ખોટો પોતાનો કિંમતી સમય ન વેડફે.